साबरकांठा જિલ્લાના હિંમતનગર શ્રી હનુમાનદાદાના 135મો પાટોત્સવ તથા સ્થાનિક મૂર્તિઓની 4 દિવસીય પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર શહેરના ટાવર ચોકમાં આવેલ શ્રી હનુમાનદાદાનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો। પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પૂજન અર્ચન યોજાયું હતું। યજમાનોની શુદ્ધિ અને પ્રાયશ્ચિત કર્મ યોજાયું હતું। જ્યારે ગણેશ પૂજન, मातृका पूजन, पुण्यक वाचन, देवता स्थापन, सायं पूजन अने आरती योजाशे। त्यारबाद प्रांतः पूजन, जलयात्रा, अग्नि स्थापन, कुटीर होम, मूर्ति आवास नपन कर्म, मूर्ति अभिषेक, शांति पुष्टिक होम, सायं पूजन अने आरती योजाशे। सुरेश थोरी साथे हिमानी चौहान, सिटी न्यूज, हिम्मतनगर। चालू वर्षे धोरण 10मा अभ्यास करता विद्यार्थियों माटे नेशनल टैलेंट सर्च एग्जामिनेशन NTSE ने परीक्षा योजवामां आवी हती। जे परीक्षा राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा योजवामां आवी हती। साबरकांठा जिल्लाना मुख्य मथक हिम्मतनगर तालुका खाते योजायेल परीक्षामां 5 केन्द्रों पर 922 विद्यार्थीओए 2 भागमां परीक्षा आपी हती। तेवुं साबरकांठा जिल्ला असिस्टंट एज्युकेशन इंस्पेक्टर रंजनबेन नीनामाए जणाव्युं हतुं। તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે આ પરીક્ષામાં મેરિટ ક્રમમાં આવનાર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। સિટી ન્યૂઝ હિંમતનગર। હવે આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને ધોરણ 10ના બાળકો માટે ખાસ લેવામાં આવે છે અને ચાલુ અભ્યાસ હોય એ બાળકો માટે છે। અને એમાં જે ટેલેન્ટ રહેલું હોય છે એ ટેલેન્ટમાંથી વિદ્યાર્થી બહાર આવે અને એના મેરિટ પ્રમાણે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને શિષ્યવૃત્તિનું આયોજન છે સરકાર તરફથી, તો એ એમને મળે છે। તો આ રીતે આયોજન અમારા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે કરવામાં આવેલું છે અને 922 વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે, જોડાયેલા છે અને 5 કેન્દ્રોમાં વિભાજિત છે। એમાં એક સેન્ટર ઉપર ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમના બાળકો પરીક્ષા આપે છે, બાકી 4માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં તારીખ 14/2/2021ના રોજ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે તારીખ 14/2/2021ના રોજ વેલેન્ટાઇન ડે તરીકેની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે અલગ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી। હિંમતનગર તાલુકાના આંબાવાડી વિસ્તારમાં માતા ડેની ઉજવણી કરવામાં આવી હતી। હિંમતનગરના સદભાવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વૃદ્ધા મહિલાને સાડીઓનું વિતરણ કરીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી। તારીખ 14/2021ના રોજ વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતા ડેની તરીકેની ઉજવણી કરી હતી। 40 વૃદ્ધ મહિલા સાથે માતા ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક તેમજ સભ્ય સચિવ ગુજરાત બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ અમદાવાદ BM પ્રજાપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। साबरकांठा जिल्लामां जिल्ला पंचायत, तालुका पंचायत तेमज हिम्मतनगर, वडाली अने तलोद नगरपालिकानी चूंटणीओने लई वहीवटी तंत्र द्वारा तैयारीओने आखरी ओप आपवामां आवी रही छे। त्यारे आ चूंटणीओ मुक्तपणे अने न्यायी वातावरणमां योजाय ते माटे साबरकांठा जिल्लामां चूंटणी निरीक्षक तरीके BM પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે। આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક દ્વારા નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ જુદા જુદા નોડલ અધિકારીઓએ કરવાની થતી કામગીરીમાં કચાશ ન રહે અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સમય 10 કલાકનો હોઈ વીજ પુરવઠો, EVM મશીનો ખોરવાય નહીં તે માટે ખાસ તકેદારીના પગલાં લેવા, જિલ્લામાં મતદાન જાગૃતિને લગતા કાર્યક્રમો યોજવા તેમજ ઉમેદવારોના ખર્ચ અંગે ચોક્કસ ધ્યાન રાખવા, સંવેદનશીલ, અતિસંવેદનશીલ મતદાન મથકો પર ખાસ સુવિધાઓ અને COVID-19ની ગાઈડલાઈનનું પાલન, ચૂંટણી દરમિયાન
चूंटणी में उपयोग में लेवाता वाहनों अंगे सूचना आपता प्रजापतिए खास जणाव्यु हतु के आम जनता ने कोईपण प्रकार की हालाकी न पड़े ते जोवू, मतदान मथकोए स्टेशनरी समयसर अने योग्य प्रमाण में मळी रहे तेमज मतदान मथकोए हाजर स्टाफना जमवानी योग्य व्यवस्था थाय ते खास ध्यान आपवा जणाव्यु हतु। आ बैठक में अधिक चिटनी कृणाल वाघेला, जिला आरोग्य अधिकारी डॉक्टर राजेश पटेल, नियामक ग्राम विकास एजेंसी डामोर, पोलिस विभाग मांथी डीवायएसपी मीनाक्षीबेन पटेल, प्राथमिक जिला शिक्षण अधिकारी चौधरी, वीज पुरवठा अधिकारी, वाहन व्यवहार अधिकारी रोहित प्रजापति तेमज जिल्लाना जुदा जुदा विभागना नोडल अधिकारीओ उपस्थित रह्या हता। माहिती ब्यूरो साथे हिमानी चौहान, सिटी न्यूज, हिम्मतनगर।